આજ રોજ મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ અઝા એટલે કે બકરીદ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જો કે કોરોના મહામારીને લઈ બકરીદ પર્વ સાદગીપૂર્ણ રીતે ઉજવાયો છે. ઇસ્લામ ધર્મ પાળતા લોકો માટે ઈદ ઉલ અઝા બીજો સૌથી મોટો તહેવાર છે. ઇસ્લામિક કેલેન્ડર મુજબ ઈદ ઉલ અઝા એટલે કે બકરીદનો તહેવાર આજે 21 જુલાઈના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. બકરીદ નિમિત્તે જાનવરોની કુરબાની આપવામાં આવતી હોય અન્ય ધર્મ કે સમુદાયના લોકોની લાગણી દુભાવવાના કારણે સુલેહ શાંતિનો ભંગ થવાની સંભાવનાને લઈ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ઈદગાહ મેદાનમાં નમાઝ માટે એકત્રિત થવા કે જુલુસ યોજવા ઉપર તેમજ પશુઓની જાહેરમાં કુરબાની આપવા કે પ્રાણીને શણગારી જાહેરમાં ફેરવવા ઉપર રોક લગાવી હતી. હું વડોદરા શહેર ખતીબ સૈયદ અમીરુલ્લાહ શુક્રુલ્લાહ આજે વડોદરા શહેર ઈદગાહ મેદાન ખાતે આવેલી ઈદગાહ મસ્જિદમાં જૂજ માણસોથી ઈદની નમાઝ અદા કરવામાં આવી. પારંગત રીતે વર્ષોથી હજારો માણસો નમાઝ અદા કરતા હતા, તેનું ઘણું દુઃખ થાય છે. સાથે સાથે વર્તમાન પરિસ્થિતિમાં જે કોરોના વાયરસના કારણે સરકાર શ્રીના ગાઈડલાઇન્સ અનુસાર આ નમાઝ અદા કરવામાં આવી અને દુઆ કરવામાં આવી આ કોરોના વાયરસથી તાત્કાલિક નજાત મળે અને વડોદરા શહેરમાં અમન શાંતિ જળવાઈ રહે તેવી હું દુઆ કરી છે. તેમજ હું વડોદરા શહેરના તમામ મુસ્લિમોને તેમજ નગરજનોને હું ઈદ મુબારક પાઠવું છું અને વડોદરા શહેરના મુસ્લિમો સમાજને અનુરોધ કરું છું કે આ ઈદ ઉલ અધા કે જે બકરીદથી જાણવામાં આવે છે, મનાવવામાં આવે છે, જાણે છે, તો આ ઈદમાં સંયમ, સહકાર, સાદગીથી ઉજવે અને આપણા વડોદરા શહેરની સંસ્કારી નગરી જે વખણાય છે તો એ કોમી એકતાનું બિરુદ જળવાઈ રહે અને કોઈની બી માનહાનિ કે કોઈનો બી દિલની ઠેસ ના પહોંચે એ રીતે જાહેરમાં કે બીજી કઈ અન્ય જગ્યાએ કુરબાની ન કરે અને દરેક નાગરિક તરીકે આપણે ધર્મ બજાવીએ. સાથે સાથે હું તમામ મીડિયા કર્મચારી, મીડિયાવાળા અને પોલીસ સહકાર જે આપ્યો છે તેના માટે હું આભાર માનું છું. સાથે સાથે દરેક મુસ્લિમ સમાજને હું ઈદ મુબારક પાઠવું છું.